કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મિત્રો આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ માં ક્વેશ્ચન નંબર 14 અને 15 માં બરાબર સેક્શન બી માં તમને 4 માર્કની અંદર મિત્રો એક્ટિવ અને પેસિવ એટલે કે ડુએસ ડાયરેક્ટેડ 4 નંબરમાં પૂછાય છે, એમાં આજે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ મિત્રો ભણવાનો છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ, બરોબર. અને ધોરણ આર્ટ્સ અને કોમર્સ, ધોરણ આર્ટ્સ અને કોમર્સ ધોરણ 12 માંની અંદર સ્ટાન્ડર્ડ 12 માં 12 આર્ટ્સ અને કોમર્સ માં ક્વેશ્ચન નંબર 49 અને 50 સેક્શન ડી માં 4 માર્ક માં મિત્રો ડુએસ ડાયરેક્ટેડ, બરોબર. એમાં પણ તમને ક્વેશ્ચન નંબર બી ની અંદર 49 અને 50 માં અને 12 સાયન્સ ની અંદર સેક્શન બી માં ક્વેશ્ચન નંબર 14 અને 15 માં મિત્રો આ ટોપિક તમને સે પૂછાય છે 4 ગુણ, બરોબર. એમાં એક્ટિવ અને પેસિવ જે છે 2 ગુણ અને ટેન્સ 2 ગુણ એટલે ટોટલ તમને ડુએસ ડાયરેક્ટેડ જે છે 4 ગુણ માં પૂછાય છે. હવે આપણે અગાઉના લેક્ચરની અંદર મિત્રો સાધુ વર્તમાન, સાધુ ભૂતકાળ, સાધુ ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ આ ગયા લેક્ચરમાં આટલા ટોપિક આપણે સે ભણી ગયા છે. આજે આપણે આ લેક્ચરની અંદર મિત્રો આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની ચર્ચા કરવાની છે અને આ ટોપિક આજે આપણે સમજવાનો છે. તો દરેક મિત્રો છે એ કોન્સન્ટ્રેટ ત્યારે ધ્યાન આપજો. એવરીબડી અટેન્શન હિયર વેન આઈ એક્સપ્લેન ધીસ ટોપિક. તો મિત્રો પહેલા આપણાનું ફોર્મેશન જોઈએ કે ભાઈ એક્ટિવ અને પેસિવ ની અંદર ખાસ કરીને આનું ફોર્મેશન શું છે. તો મિત્રો અહીંયા આપણે એવી એટલે એક્ટિવ વોઇસ ની વાત કરી હતા જેને આપણે વિધાન વાક્ય પણ કહીએ છીએ, હકાર વાક્ય પણ કહેવાય છે મિત્રો. તો સ્વાભાવિક છે મિત્રો પહેલા સર્જક આવશે, સર્જક પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે અહીંયા હેડ આવશે, ત્યાર પછી અહીંયા ભિત્રીનું રૂપ આવશે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે, બરોબર. ત્યાર પછી વાક્યરચના પીવી. પીવી એટલે શું? તો કે પીવી એટલે વાક્યરચના પેશીની રચના કરે. પેશી વૈશ્વિક વાક્યરચના હોય તો મિત્રો આ ઓબ્જેક્ટ જે છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે મિત્રો. એટલે કે ખાસ કરીને આ ઓબ્જેક્ટ જે છે એ વાક્યની શરૂઆતમાં આવે, ત્યાર પછી આ ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવે ત્યાર પછી મિત્રો આ હેડ જે છે એ મિત્રો એનો એ જ રહેશે, બરોબર. બીજું તો પૂર્ણકાળ છે એટલે આપણે અહીંયા બી મૂકીશું, પછી આ જે બી થ્રી છે એ ત્યાર પછી આપણે બી થ્રી મૂકીશું અને આ જે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટને આપણે એ અહીંયા મૂકી દઈશું, બરોબર છે. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં આવો ત્યારે ઓબ્જેક્ટ જે છે એ વાક્યની શરૂઆતમાં આવે, ત્યાર પછી હેડ એમનેમ રહે હેલ્પિંગ વર્બ તરીકે, ત્યાર પછી આપણે બીન અહીંયા પૂર્ણકાળ હોય અને આપણે પેસિવ કરવું હોય તો મિત્રો વચ્ચે બીન મૂકવું પડે, ત્યાર પછી બી થ્રી નું બી થ્રી એમનેમ રહે, એમાં આપણે બી થ્રી અલગથી બનાવવાનું હોતું નથી મિત્રો. ત્યાર પછી આ સબ્જેક્ટ જે છે એ વાક્યના અંતે જાય એટલે એની પહેલા શું લાગે તો કે બાય લાગે, બરોબર. આ ફોર્મેશન થી આ પદ્ધતિ થી મિત્રો આપણે વાક્યો છે એ સમજવાના છે અને એની ઉપર આપણે વાક્યો છે બનાવવાના છે. તો મિત્રો આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ તો એક્ઝામ્પલ તરીકે રામ હે ટાઈમ પેપર્સ. હવે પેપર્સ બહુવચન છે
પણ મિત્રોને એકવચન હોય તો પણ ગણિત એક પડતો નથી કારણ કે હેડિંગ પર એક જ છે બરોબર અહીંયા હેડ એક જ છે એટલે એકવચન હોય તો પણ હેડ બહુવચન હોય તો પણ હેડ જ લાગશે બરોબર છે તો બોલ ધ પેપર્સ હેડ ત્યાર પછી મેં તમને શું કીધું છે મિત્રોને જો આ ઓબ્જેક્ટ છે બોલ ધ પેપર્સ આ ઓબ્જેક્ટ આવી ગયું આ કે આવ્યું ત્યાર પછી આપણે હેડ મૂકી દીધું ત્યાર પછી પછી આપણે શું મૂકીશું તો કે બી બરોબર ત્યાર પછી બી થ્રી તો બી થ્રી કયું છે ટાઈપ એ બી થ્રી છે તો અહીંયા આપણે ટાઈપ કરો ત્યાર પછી શું કીધું છે બાય તો અહીંયા બાય મૂકી દઈશું સબ્જેક્ટ છે તો સબ્જેક્ટ રામનું નામ છે તો આપણે અહીંયા રામનું નામ છે તો નામ એનું એ જ રાખીશું અહીંયા આપણે એનું હિમ કરવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી આપણે આ એક ઉદાહરણ લીધું એની ઉપર જે આપણે બીજું ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો મુનિકા હે કુક ધ કુક ધ મુનિકા હે કુક ધ કુક ધ બ્રેકફાસ્ટ બરોબર અથવા તો જો તમારે અહીંયા કુસ્ટ્રી નો મૂકવું હોય તો તમે અહીંયા પ્રીપેર પણ મૂકવું હોય તો મૂકી શકાય છે જેમ કે એક્ઝામ્પલ તરીકે પ્રીપેર બરોબર છે કે મોનિકા હે પ્રીપેર ધ બ્રેકફાસ્ટ તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ જે વાક્ય રચના છે આ જે વાક્ય રચના છે એની અંદર મોનિકા છે એનું છે સબ્જેક્ટ છે હે પ્લસ પ્રીપેર નું છે બી થ્રી છે અને ધ બ્રેકફાસ્ટ એ ઓબ્જેક્ટ છે બરોબર તો આને આપણે પેસિવ રચનામાં મિત્રો ચેન્જ કરીએ તો કે તમારો આ રીતે છે તો ઓબ્જેક્ટ છે આ પેસિવ રચના છે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ આપણે પહેલા લઈ લઈશું તો અહીંયા આપણે લખીશું ધ બ્રેકફાસ્ટ ધ બ્રેકફાસ્ટ બરોબર છે ત્યાર પછી શું આવશે તો કે હેડ ત્યાર પછી બી એટલે હેડ પ્લસ બી ત્યાર પછી બી થ્રી તો પ્રીપેર ની છે અહીંયા પ્રીપેર ત્યાર પછી બાય અને ત્યાર પછી નામ છે એટલે મોનિકા એ નામ ત્યાં સુધી હશે બરોબર છે મિત્રો તો આ રીતે એની પેસિવ રચના એ મિત્રો આ રીતે બની છે ત્યાર પછી આપણે બીજા ઉદાહરણો હજી પણ આગળ વધી આની અંદર મિત્રો હજુ જુઓ અહીં તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે મિત્રો આની અંદર પહેલા આપણે પેસિવ રચનામાં વાક્યને ચેન્જ કરવું હોય તો આપણે પહેલા શું કરવું પડે તો મિત્રો પહેલા આપણે કર્તા ક્રિયાપદને કર્મને પહેલા શોધી કાઢવો પડે બરોબર તો આની અંદર જોઈએ તો સી જે છે એનું છે ને તો કે સબ્જેક્ટ છે ત્યાર પછી અહીંયા હેડ પ્લસ આ જે છે બી થ્રી છે અને ધ વચ્ચે ઈ ઓબ્જેક્ટ છે તો સ્વાભાવિક છે વાક્યની અંદર આપણે કર્તા ક્રિયાપદને કર્મ મળી જાય એટલે પેસિવ રચના જે બનાવવી તો મિત્રો એકદમ સરળ બની જઈ શકે બરોબર છે તો સ્વાભાવિક છે મિત્રો અને આપણે પેસિવ રચનામાં વાક્યને ચેન્જ કરવું હોય આ જે વાક્ય રચના છે એ એક્ટિવની છે શેની છે આ જે વાક્ય છે એ પણ કેવું છે એક્ટિવ આ પણ વાક્ય છે એક્ટિવ છે એક્ટિવ છે ખબર કેમ પડે તો કે વાક્યની શરૂઆતમાં કર્તા જે છે સજીવ છે બરોબર જ્યારે કર્તા સજીવ હોય એટલે એવા વાક્યને આપણે એક્ટિવનું વાક્ય કહીએ જે વાક્યની શરૂઆત છે નિર્જીવથી થતી હોય તો એવા વાક્યને પેસિવનું વાક્ય કહેવામાં આવે છે બરોબર તો અહીંયા આપણે પેસિવ રચના કરીએ તો કે ધપુઅર ધપુઅર હેલ્પી હેલ્પી હેલ્પ મોનિકા હોય તો બાય મોનિકા થઈ જાય મયંક હોય તો બાય મયંક થઈ જાય બરોબર આનંદ હોય તો બાય આનંદ થઈ જાય કહેવાનો મતલબ એ છે મિત્રો કે જ્યારે વિભક્તિ આપી હોય ત્યારે સિંહ તમારે શું કરવું પડે તો કે બાય ઘર કરવું પડે બરોબર હવે મિત્રો બીજું વાક્ય આપણે જોઈએ તો મયંક જે છે એ શું છે સબ્જેક્ટ છે ત્યાર પછી હેડ પ્લસ ફિનિશ એ અહીંયા મિત્રી રૂપ છે હિઝ લેસન એ ઓબ્જેક્ટ છે મિત્રો તો સ્વાભાવિક છે કે આ વાક્યને આપણે પેસિવ રચનામાં ચેન્જ કરીએ તો મિત્રો વાક્ય તમારું આ રીતે બનશે
ओके हिज लेसन बराबर हिज लेसन है बी फिनिश बाय बाय बराबर से लियो आ वाक्य से हमारा आगे करने से હવે આ વાક્ય બીજી રીતે બનાવવું હોય તો એમ પણ બની શકે કઈ રીતે બને વાક્ય સમીર તો આપણે જોઈ બીજી રીતે વાક્ય બનાવવું હોય તો વાક્ય તો આ રીતે બનશે બરોબર આપણે બીજી રીતે વાક્ય બનાવીએ તો અમિત અહીંયા શું આવ્યું છે હી આવ્યું છે હી કોણ માટે બન્યું છે આને તો કે મને માટે બરોબર છે તો આપણે અહીંયા શું કરીશું તો આપણે મિત અહીંયા આમ કરી શકાય કે મયમ મયમ मयंस लेसन एमपी एमपी फिनिश्ड फिनिश्ड बाय अब मित्रों जो आ ही जे छे ई कोना माने बने छे मयंस माने तो आपने मयंस ने एपोस्ट्रोफ ई एस लगाई अने बनाई दी એટલે मयंस नु लेसन ते नु लेसन बेनो से मीनिंग થાય છે तो मयंस अब यहां मयम नहीं करता पर यहां भी विकल्प की करता है એટલે મયમ માં વિકલ્પ કી શું થશે તો કે બાય તો મિત્રો અહીંયા તમે આ જે વાક્ય રચના છે એ તમે આ રીતે પણ બનાવી શકો આ રીતે પણ વાક્ય બનાવી શકાય છે હવે આપણે જોઈએ ને પછી નેક્સ્ટ ઉદાહરણ તો મિત્રો આ જે સી સબ્જેક્ટ છે હેડ પ્લસ વી થઈ ગઈ છે અને આ જે છે ઈ ઓબ્જેક્ટ છે તો સ્વાભાવિક છે આપણે કેસી રચના મિત્રો બનાવી છે તો લિયર એટલે શું તો કે લિયર એટલે વિના શું થાય છે વિના બરાબર તો લિયર હેડ બીન પ્લેઇંગ બાય હવે આઈ છે વાક્યના અંતે જાય એટલે એનું મિત્રો શું બની જશે અહીંયા બાય મી બની જશે તો મિત્રો આપણે જોયું કે ભાઈ વ્યક્તિમાંથી પેશીમાં કેવી રીતે વાક્યરચના બને છે એ મિત્રો આપણે જોયું અહીંયા તો સ્વાભાવિક છે કે પૂર્ણ ભૂતકાળની વાક્યરચના આપણે અહીંયા કરી છે બરાબર હવે પછી આપણે કયું લેશું ભવિષ્ય કાળની આપણે વાક્ય રચના મિત્રો લેશું બરોબર છે જો મિત્રો ત્યાર પછી આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું હોય તો કે પૂર્ણ ભવિષ્યકાળ તો કે ભવિષ્યકાળની અંદર કોઈ ચોક્કસ સમયે કોઈ પણ ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ હશે આવી જ્યારે સંભાવના વ્યક્ત કરવાની હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે કે કોઈ પણ ક્રિયા છે એ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો કે પરફેક્ટ ફ્યુચર ટેન્સને આપણે એક્ટિવ અને પેસિવની અંદર જોઈએ તો મિત્રો અહીંયા એક કન્ડિશન લખવામાં આવ્યું છે બરોબર એક્ટિવ વોઇસ એટલે કે વિધર્ભ પ્લસ સબ્જેક્ટ સેલન ગેલી ત્યાર પછી હેવ પ્લસ વીથી ત્યાર પછી ઓબ્જેક્ટ હવે આપણે મિત્રો કેસી વર્તનામાં વાક્ય ચેન્જ કરવું છે તો આ જે ઓબ્જેક્ટ છે વાક્યની શરૂઆતમાં આવશે ત્યાર પછી સેકન્ડ વીલ આવશે ત્યાર પછી હેવ આવશે ત્યાર પછી વચ્ચે અહીંયા બી નું શું ત્યાર પછી વીથી ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ હવે બીજી વસ્તુ પણ અંદર એ છે મિત્રો કે ભાઈ સેલ અને વીલ જે છે એની અંદર તમે સેલ નો ઉપયોગ ન કરો માત્ર માત્ર બધામાં વીલ એટલે કે આઈ સેલ વી સેલ you will he say it will અને દે will બરોબર એની જગ્યાએ તમે જો આઈ સાથે ને વી સાથે તમે will મૂકો તો પણ ચાલે બરોબર એટલે એવા પણ નથી છે તો કે આઈ શેર અને will જે બંને આપવામાં આવ્યા છે પણ અત્યારે લેટેસ્ટ એક પ્રકાર છે ઇંગ્લિશ ગ્રામર ની અંદર એમાં માત્ર ને માત્ર will નો ઉપયોગ થાય છે શેર નો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે બીજું કે આ એક અંતર તરીકે he say it will પણ અહીં એવું કદી વેસ્તું નથી આપણે ઉદાહરણના સ્વરૂપમાં જોઈએ તો જેમ કે એક્ઝામ્પલ તરીકે સી વિલ હેવ મે ટી સી વિલ હેવ મે ટી હવે આ જે વાક્યરચના છે એની રીતે જુઓ અહીંયા કર્તા તરીકે બીજો પુરુષ એકો છે સી છે બરોબર પણ એને ધ્યાનમાં લેવું અહીંયા તમને જે હેવ આપ્યું છે એનું તમારે અહીંયા હેઝ કરવાનું નથી કારણ કે અહીંયા આપણે હેવ છે હેઝ અને કદી કરી શકીએ
तो आया ए नो ए वजह यू वन के ई सी कोई के थे हो क्या ए ए वजह रहे छे आया कोई पण स्ट्रिंग नु शू नाम बोल तो पण ए नो ए वजह रहे छे आया कदी नो एस तो नहीं એટલે ખાસ એ નામ જો મિત્રો બરોબર કારણ કે આ મુખ્ય ક્રિયા તરીકે આને લેવામાં આવે છે અને એટલે આનો આને હેસ તરીકે આપણે કહેવામાં આવતું નથી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બીજું કે અહીંયા આપણે જોઈએ તો આખે આખો આ બેઝી છે અને આ જે ઓબ્જેક્ટ છે તો આ નિયમ પ્રમાણે અહીંયા આપણે સબ્જેક્ટ આવી ગયું સેલની વી આવી ગયું ત્યાર પછી હેવ આવી ગયું ત્યાર પછી અહીંયા બી થ્રી આવી ગયું અને આ જે ઓબ્જેક્ટ છે હવે આને પેસિવ રચનામાં ચેન્જ કરો વાક્ય તો પહેલા શું લેવાનું ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ યુઝ કરી તો આપણે અહીં શું કરીશું ટી પછી સેલન વિલ તો અહીં આપણે શું કરીશું વિલ ત્યાર પછી હેવ તો આપણે અહીં હેવ લેશું ત્યાર પછી અહીં શું લેશું તો કે બી બરોબર ત્યાર પછી વી થ્રી એટલે સોરી વી થ્રી ની અંદર અહીં કોણ છે તો કે મેઇડ છે એટલે આપણે અહીં મેઇડ લેશું ત્યાર પછી બાય અને ત્યાર પછી સી વાક્યના અંતે જાય એટલે એનું શું બની જશે તો કે હર બની જશે તો આ રીતે મિત્રો વાક્ય રચના છે ઈ બને છે આપણે બીજું ઉદાહરણ લઈએ બરોબર છે એક્ઝામ્પલ તરીકે ધબ્યુન ધબ્યુન વિલ હેવ રંગ ધ બે બરોબર છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ જે છે એનું છે સબ્જેક્ટ છે ત્યાર પછી વિલ હેવ રંગ આ વી થ્રી નું છે અને ધબે એ ઓબ્જેક્ટ છે બરોબર તો આપણે આ નિયમ પ્રમાણે પહેલા સબ્જેક્ટ લીધું ત્યાર પછી સેલ ની વિલ ત્યાર પછી હેવ ત્યાર પછી વી થ્રી અને ત્યાર પછી ઓબ્જેક્ટ હવે આપણે આ વાક્ય પેસિવ માં ચેન્જ કરીએ તો પેસિવ રચના મિત્રો આપણે આ નિયમ પર છે ઓબ્જેક્ટ જે છે એ ધબે એના આવશે મિત્રો બરોબર ત્યાર પછી શું લેવાનું છે પેસિવ રચના કરવા એટલે કે ત્યાર પછી વિલ આવશે બરોબર ત્યાર પછી તો કે હેવ અને ત્યાર પછી તો કે બી બરોબર ત્યાર પછી વી થ્રી તો અહીંયા વી થ્રી નું રૂપ કયું છે તો કે રંગ ત્યાર પછી બાય ત્યાર પછી સબ્જેક્ટ સબ્જેક્ટ કયું છે ધબ્યું છે તો આપણે અહીં શું કરીશું ધ યુન બરોબર મિત્રો તો આ રીતે આની વાક્ય રચના છે એ બને છે તો આ રીતે મિત્રો તમે તમારી સાથે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને આ વાક્ય રચનાઓ છે આવડી જશે બરોબર છે અને આ રીતે મિત્રો આપણે આની અંદર આ લેક્ચરની અંદર આપણે બે વિડીયો એટલે કે આપણે ખાસ કરીને બે ટોપિક છે પૂર્ણ કર્યા છે બરોબર હવે આ બે ટોપિકની તમને એક્ટિવિટીસ મિત્રો મળી જશે તમારી જાતે થોડી પ્રેક્ટિસ કરજો બાર સાયન્સની અંદર મિત્રો અંગ્રેજીની અંદર પણ ખાસ કરીને આપણે સેક્શન બી ની અંદર ક્વેશ્ચન નંબર 14 અને 15 માં તમને મિત્રો ચાર ગુણમાં આ ટોપિક છે મિત્રો એ પૂછાય છે એટલે ખાસ કરીને એમાં એક્ટિવ અને પેસિવ બે ગુણનું અને ટેન્સ જે છે એ તમને બે ગુણનું પૂછાય છે મિત્રો તો આજે આપણે આ લેક્ચરની અંદર મિત્રો આ સુધી આપણે રાખીશું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અહીંયા પૂર્ણ ભવિષ્ય કાળ પૂર્ણ કર્યો છે હવે પછી આપણે સીધે સીધા પેરેગ્રાફ ઉપર એ ત્યાર પછી આવીશું બરોબર ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત આવજો મિત્રો